हेलो एवरीवन, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश यूनिट 4 वॉच योर वॉच। वॉच એટલે જોવું, योर वॉच એટલે તમારી ઘડિયાળ। તો વોચ યોર વોચ, તમારી ઘડિયાળમાં જુઓ। એક્ટિવિટી 1, આ રાઇમ ગાઓ। વિદ્યાર્થી મિત્રો, આપણને સરસ મજાની એક્ટિવિટી 1 ની અંદર એક कविता आपेली छे। कविता ने आपने अंग्रेजी में शू कही छे? राइम। खूब सरस। हवे आ राइम समझता पहला आपने समय समझवो पड़े। तो आपने आगळना ग्रामरना वीडियो नी अंदर व्हाट टाइम इज इट करी अने एक टॉपिक सीखी गया, जेनी अंदर केटला वाग्या अथवा तो समय शू थयो छे ए समझी गया। ए समयना आधारे આ આખો યુનિટ 4 એના આધારિત છે। તો વોચ યોર વોચ ની અંદર આપણે કેટલા વાગ્યા છે, કેટલા વાગ્યા હોય તો એને અંગ્રેજીમાં શું કહેવું એ વિશે આપણે બહુ સરસ રીતે સમજીશું। જોઈએ એક્ટિવિટી 1, પહેલી લીટી। ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock। ધ ટાઉન ક્લોક એટલે કે નગરનું ઘડિયાળ। સેઝ એટલે કે કહે છે, તો શું કહે છે? 6 o'clock એટલે કે 6 વાગ્યા છે। ઓક્લોક એટલે વાગ્યા, તો નગરનું ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે। તો પહેલું શું છે કે ટાઉન ક્લોક, એ કેટલા બતાવે છે? 6 વાગ્યા છે એવું કહે છે। હવે આપણે સમજ્યા હતા કે 6 વાગ્યા 6 o'clock એની અંદર મિનિટ કાંટો અને કલાક કાંટો ક્યાં હોય? તો કે કલાક કાંટો 6 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય। ત્યારબાદ ધ કિચન ક્લોક સેઝ, સોરી, ધ કિચન ક્લોક સેઝ 8 o'clock। ધ કિચન ક્લોક એટલે કે રસોડાનું ઘડિયાળ 8 વાગ્યાનો સમય બતાવે છે। 8 o'clock 8 વાગ્યાનો સમય બતાવે છે। તો કિચન ક્લોક આઠ વાગ્યાનો સમય બતાવે છે। ત્યારબાદ ડેડીઝ વોચ સેઝ 7 o'clock। ડેડીઝ વોચ એટલે કે પપ્પાનું ઘડિયાળ જે છે એ 7 o'clock એટલે કે 7 વાગ્યાનો સમય બતાવે છે। તો 3 ઘડિયાળ થઈ, ટાઉન ક્લોક, કિચન ક્લોક અને ડેડીઝ વોચ, એમાં કેટલા વાગ્યા છે? 7। તો આપણને અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર આપેલ છે અને ચિત્રની અંદર એક છોકરી અને તેની મમ્મી વચ્ચે કંઈક વાતચીત થઈ રહી હોય તેવું લાગે છે। આ ચિત્રમાં 3 ઘડિયાળ છે, એક તો કે જે દિવાલ પર છે તે, તેની બાજુમાં બારીની અંદરથી દેખાતું એક ટાવર ક્લોક છે, એટલે કે ઊંચો ટાવર છે ને એની ઉપર ઘડિયાળ હોય એ ટાવર ક્લોક કહેવાય। તેવી જ રીતે છોકરીના હાથમાં એના પપ્પાની ઘડિયાળ પણ છે। તો ટાઉન ક્લોક છે એની અંદર 6 વાગ્યાનો સમય બતાવે છે, કિચન ક્લોક છે એની અંદર 8 વાગ્યાનો અને ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળ છે એમાં 7 વાગ્યાનો સમય બતાવેલો છે। આગળ જુઓ, આઈ હોપ આઈ વોન્ટ બી લેટ। આઈ એટલે અહીંયા વાત કરતા હોય તો આઈ ચિત્ર મુજબ છોકરી બનશે, તેથી આપણે કહી શકીએ કે હોપ એટલે આશા રાખવી, ધેટ વન સોરી વોન્ટ બી લેટ એટલે કે હું આશા રાખું કે હું મોડી નહીં પડું। પેલી છોકરી વાત કરતી હોય એના આધારે આ એક મુજબ છોકરીનું આપણે સર્વનામ લઈએ તો હું આશા રાખું કે હું મોડી નહીં પડું। મમ્મી સેઝ ધેટ વન ઇઝ ફાસ્ટ। હવે છોકરી મમ્મી સાથે વાત કરી રહી છે તો મમ્મી કહે છે કે મમ્મી કહે છે ધેટ કે વન ઇઝ ફાસ્ટ, એક ઘડિયાળ ફાસ્ટ એટલે કે આગળ છે। શું દર્શાવે છે? કે એક ઘડિયાળ છે એ સમય કરતા આગળ છે। એન્ડ વન ઇઝ 1 hour લેટ, અને એક ઘડિયાળ છે એ 1 hour લેટ એટલે કે એક કલાક
पाछळ छे वन इज राइट बट विच इज इट वन इज राइट એટલે કે એક ઘડિયાળ છે એ બરાબર ટાઈમે છે બટ વિચ ઇઝ ઇટ પરંતુ તે કઈ છે એટલે કે મમ્મીને છોકરી પૂછે છે તો છોકરીને તેના મમ્મી જવાબ આપે છે કે એક ઘડિયાળ આગળ છે અને એક ઘડિયાળ એક કલાક પાછળ છે તો તું એક ઘડિયાળ સમય ઉપર છે એટલે કે એનો ટાઈમ બરાબર છે તો એ ત્રણ ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ સાચી છે પરંતુ તે કઈ છે I really do not know. મને ખરેખર ખબર નથી. Do not know. એટલે કે મને ખરેખર ખબર નથી. તો છોકરી શું કહે છે કે મને ખ્યાલ નથી કે કઈ ઘડિયાળ સાચી છે. તો ચાલો આપણે વિચારીએ. અહીંયા ત્રણ ટાઈમ આપ્યા છે 6, 8 અને 7 વાગ્યાનો. તો આની અંદર એક ઘડિયાળ આગળ અને એક ઘડિયાળ પાછળ છે અને એક ઘડિયાળનો સમય છે એ સાચો છે. તો આને આપણે એવરેજ કરીએ તો શું થશે કે 6, 7 અને 8 તો 6 એ આગળનો સમય છે 8 એ પાછળનો સમય છે અને 7 એ સાચો સમય હશે તો ડેડીઝ વોચ છે એ સાચો સમય બતાવે છે તેવું આપણે આ કાવ્યના આધારે કહી શકીએ હવે જોઈએ તેના નીચે તેની બાજુમાં 37 નંબરના પેજ ઉપર આપણને પ્રવૃત્તિમાં કહ્યું છે કે તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે ચિત્રની મદદથી તેના ઉત્તર આપો તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો ભરો વિદ્યાર્થી મિત્રો એક તમે અહીંયા સ્ક્રીન પર એક કોષ્ટક જોઈ શકશો જેની અંદર ટાઉન ક્લોક કિચન ક્લોક અને ડેડીઝ વોચ આપેલું છે તેની બાજુમાં આપણને અવર એન્ડ એટલે કે શોર્ટ હેન્ડ જે ટૂંકો કાંટો છે તે અને બાજુમાં મિનિટ હેન્ડ એટલે કે લોંગ હેન્ડ જે લાંબો કાંટો મિનિટ કાંટો છે એના આપણને શબ્દો દર્શાવેલા છે તો હવે આપણે એને શબ્દોમાં લખવાનું છે ટાઉન ક્લોકની સામે મિનિટ હેન્ડમાં આપણને એટ 12 લખીને આપ્યું છે અને સૂચનામાં પ્રશ્ન કયો છે કે વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ એટલે કે ઘડિયાળ પપ્પાની ઘડિયાળની અંદર મિનિટ હેન્ડ મિનિટ કાંટો છે એ ક્યાં છે તો જવાબ આપણને આપી દીધેલો છે ટાઉન ડેડીઝ વોચ છે એની સામે આપણે શું લખીશું એટ 12 હવે એવી જ રીતે આપણે બીજા પણ પ્રશ્નો આવા બનાવી શકીએ દાખલા તરીકે વેર ઇઝ ધ અવર એન્ડ ઇન ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળમાં કલાક કાંટો ક્યાં હશે તો કલાક કાંટો કેટલા ઉપર હોય 7 ઉપર તો આપણે ખાનાની અંદર ડેડીઝ વોચની અંદર હવર એન્ડની અંદર લખીશું એટ 7 તેવી જ રીતે વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ કિચન ક્લોક એટલે કે કિચનની જે ઘડિયાળ છે એની અંદર મિનિટ કાંટો ક્યાં હશે તો કે એટ 12 એટલે કે 12 ઉપર હશે મિનિટ કાંટો 12 ઉપર હોય અને કલાક કાંટો જે તે સંખ્યા ઉપર હોય દાખલા તરીકે આપણે ટાઉન ક્લોકની વાત કરીએ તો મિનિટ કાંટો છે એ 12 ઉપર હોય અને કલાક કાંટો 6 ઉપર એવી જ રીતે કિચન ક્લોકની વાત કરતા હોય તો મિનિટ કાંટો તો 12 ઉપર જ રહે કારણ કે પૂર્ણ થયેલો છે સમય માટે મિનિટ કાંટો 12 ઉપર અને કલાક કાંટો જે તે વાગ્યા ઉપર એટલે કે 8 ઉપર અને અહીંયા 7 ઉપર હશે તો આવા બીજા પણ પ્રશ્નો મેં તમને પીડીએફ સ્વરૂપે આપેલા છે એની અંદર તમે આના જવાબ જરૂરથી પૂરશો થેન્ક યુ જય સ્વામિનારાયણ